અમે ખોપકરે કહ્યું છે કે પાકિસ્તાની ફિલ્મને ભારતમાં રિલીઝ કરવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે હેરાન કરનારી વાત તો એ છે કે અહીં કેટલાક લોકો ફિલ્મના પ્રમોશન માટે જૂતા પણ પહેરી રહ્યા છે દેશમાં જો કોઈ ફવાદનો ચાહક છે તો તો તે દેશદ્રોહી ગણાશે અન્ય વાત કરીએ ગુજરાત વિધાનસભાની એકસો ને છપ્પન સીટ જીતી લીધી છે ત્યારે ગાંધીધામ વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ભરત સોલંકીએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ તેમણે ઈવીએમ મશીનમાં ચેડા થતા હોવાનો આરોપ પણ લગાવ્યો છે આ મામલે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી છતાં કોઈ પગલા ન ભર્યા હોવાનો દાવો ઉમેદવારે કર્યો છે તો આ મામલે પગલા નહીં લેવાય તો હાઈકોર્ટમાં જવાની ઉમેદવારે પણ આપી છે અન્ય વાત કરીએ તો ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કાનપુર એક કાર્યક્રમમાં જાહેર મંચથી રોમિયો અને બદમાશોને ચેતવણી આપતા કહ્યું છે કે પહેલા આવા તોફાની તત્વો હતા કે જેઓ એક ચોક પર બહેન અને દીકરીને ચીડવતા અને બીજા ચોક પર લૂંટ ચલાવતા હતા આજે તેઓ આ નહીં કરી શકે જો તેઓ કરશે તો આગળના ચોક પર પોલીસ તેમને ગોળી મારી દેશે આજે દરેક ચોક પર સીસીટીવી કેમેરાથી સજ્જ છે તેઓ બીજા ચોક પર પહેલે તે પહેલા જ હવે પકડાઈ જશે અન્ય સમાચારની વાત કરીએ તો રાજકોટમાં થોડા સમય પહેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડના વિવાદે જોર પકડ્યું છે દેવાયત ખવડ દ્વારા મયુરસિંહ રાણા નામના વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો દેવાયત ખબર પોલીસ પકડથી દૂર છે ઘરને તાળું મારીને ફરાર થઈ ચૂક્યા છે ક્ષત્રિય સમાજની મહિલાઓએ પોલીસ કમિશનર કચેરીએ પહોંચીને ઝડપથી દેવાયત ખવડની ધરપકડ થાય તે માટે રજૂઆતો કરવા પણ પહોંચી ગઈ હતી અન્ય સમાચારની વાત કરીએ તો હવે આવી ગયું છે મોદી જેકેટ સુરતમાં પણ ચૂંટણી પરિણામમાં ભાજપ તરફી આવ્યું છે જેને લઈને સુરત ભાજપના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે મોદી પ્રત્યે પોતાની ખુરશી દર્શાવતા સુરતના હાર્દિક રાઠોડ નામના કાર્યકરે મોદીના ફોટાવાળું જેકેટ બનાવ્યું છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ઇન્ટરનેટ પરથી મોદીનો ફોટો શોધીને તેનું જેકેટ સીવડાવ્યું હતું તે મોદીના મોટા ચાહક છે પોતાના ઘર અને દુકાનમાં પણ મોદીની તસવીરો રાખી છે અન્ય સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરની સોળમાંથી કોંગ્રેસ બે વિધાનસભા બેઠક જીત્યો છે દાણી લીમડા વિધાનસભા બેઠક પર શૈલેષ પરમાર અને જમાલપુર વિધાનસભા બેઠક પરથી ઇમરાન ખેડાવાલાની જીત થઈ છે તો અમદાવાદની દરિયાપુર બેઠકના ગ્રાસુદ્દીન શેખની હાર થઈ છે તો ખેડાવાળાને શુભેચ્છા આપવા જતા સાથી ગ્રાસુદ્દીનને જોતા જ ઇમરાનની આંખો ભરાઈ આવી હતી બંને ભેટીને ચોધાર આંસુએ રડતા પણ નજરે જોવા મળ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે